स्टूडेंट धोरण त्रण विषय गणित चेप्टर नंबर सात समय वही जाए समय वही जाए के समय चालियो जाए बराबर बाळको तो आ पाठ में आपणे आजे समय विषे थोड़ी चर्चा विचारणा करीशुं। गणित में आपणे थोड़ुंक समय विषे समजीशुं बराबर। तो आपणे बधाने खबर छे के सूर्य उगे त्यारे सवार थाय के सांज थाय, तो सूर्य उगे त्यारे सवार थाय बराबर। अने सूर्य आथमे एटले के, तो त्यारे शुं थाय, सूर्य आथमे एटले सांज थाय, एटलो आपणे ख्याल होवो जोईए। सूर्य कई दिशा में उगे? पूर्व दिशा में। अने सूर्य कई दिशा में आथमे? तो के पश्चिम दिशा में बराबर बाळको। तो बाळको आपणे पहेलो प्रश्न जोशुं के उल्टा सुलटा समयनी वार्ता परथी वाग्या मुजब जवाब आपो। हवे ज्यारे सूर्य खाली जग्या छे त्यारे सवार पड़े छे, तो सूर्य उगे त्यारे सवार पड़े के आथमे त्यारे? तो के सूर्य उगे त्यारे सवार पड़े। वहेली खाली जग्या खूब ज सुंदर होय छे, वहेली सवार सुंदर होय छे के सांज होय? तो के हमेशा वहेली सवार ज होय। सुमन झड़पथी बे कलाकमां पोतानुं मों धुवे छे, साचुं के खोटुं? खोटुं होय तो सुधारीने फरीथी लखो। ઝડપથી બે કલાકમાં, જુઓ બાળકો, બે કલાક એટલે બહુ ઘણો સમય થઈ ગયો, એટલે ઝડપ કહેવાય નહીં, એટલે આ વિધાન કેવું છે? તો કે ખોટું, કલાક ન હોય પરંતુ મિનિટ હોય બરોબર। મિનિટમાં બે મિનિટ છે એ ઝડપથી થાય, પરંતુ બે કલાક એટલે એની માટે લાગતો સમય વધારે હોય, એટલે અહીં સુધારીને શું લખશું? કલાકને બદલે મિનિટ લખીશું આપણે। ત્યાર પછી ચોથું, તે કેટલા સમયથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે? મહિનાઓથી હોય કે થોડા દિવસોથી હોય બાળકો? તો જુઓ બાળકો, અહીં આપણે મૌખિક જ પ્રશ્નોત્તરી છે, જેનો આપણને અંદાજો આવે આપણે એનું અનુમાન લગાવીને કહી શકીએ। હવે ઈંડાનું નિરીક્ષણ કરવા માટે બાળકો મહિનાઓની જરૂર ન પડે, એની માટે દિવસોની જરૂર પડે, એટલે શું લખીશું? કે થોડા દિવસોથી। ત્યાર પછી છે, એક બિલાડી ખાલી જગ્યામાં ઝાડ પરથી કૂદકો મારે છે, તો બાળકો આપણે આપણું લોજિક ચલાવવાનું છે કે એક બિલાડી છે કે બિલાડીને ઝાડ પરથી કૂદકો મારતા કોઈ દિવસ બાળકો અઠવાડિયું થાય? બિલાડી તો ઝાડ પરથી કૂદકો માત્ર એક સેકન્ડમાં મારી દે, તો આપણે શું લખશું? સેકન્ડમાં ઝાડ પરથી કૂદકો મારે છે। ત્યાર પછી છે છઠ્ઠું, બે ખાલી જગ્યામાં કેરી નીચે પડે છે, તો બાળકો કેરીને પડતા કોઈ દિવસ બે દિવસ ન થાય, માત્ર એક ક્ષણવારમાં કેરી છે એ ઝાડ પરથી નીચે પડે છે। કેરીને મીઠી થવા માટે કેટલી વાર હતી? એક મહિનાની કે એક દિવસની? તો બાળકો કાચી કેરી છે મીઠી કોઈ દિવસ એક દિવસમાં ન થાય, એને આશરે એક મહિના જેટલો સમયગાળો લાગી જાય, એટલે શું લખશું? એક મહિના। ત્યાર પછી છે કામ માટે લાગતો સમય, હવે નીચે ઘણા બધા કામોની યાદી આપી છે, તેને કરવા માટે લાગતા સમય પ્રમાણે તેને નીચે આપેલા કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે। હવે બાળકો અહીં આપણને ઘણા બધા કાર્યો આપ્યા છે, કેવા? તો કે આંખ પટપટાવી છે, નાના છોડમાંથી વૃક્ષનું બનવું, દહીંમાંથી છાશનું બનવું, સ્નાન કરવું, સફરજનનું ઝાડ પરથી પડવું, સ્વેટર ગૂંથવા, શર્ટ સીવો, એવા ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે જેને આપણે શેમાં વર્ગીકરણ કરવાનું છે। તો અમુક કાર્ય એવા છે કે પડવારમાં એટલે કે સેકન્ડમાં થઈ જાય, કયા કયા? તો કે તાળી પાડવી, આંખ પટપટાવી, ઝાડ પરથી વૃક્ષનું નીચે પડવું, ચપટી વગાડી વગેરે, તેમજ મિનિટોમાં કયા કામ થઈ જાય? તો કે આપણે દહીંમાંથી છાશ બનાવી, નાવવાનું એની માટે અમુક મિનિટો લાગે છે, તેમજ દૂધ ઉકાળવું, બ્રશ કરવું, ઘરેથી શાળાએ પહોંચવું, આ બધા કાર્યો કરવામાં મિનિટ જેટલો સમયગાળો લાગે છે। ત્યાર પછી આપ્યું છે કલાક, તો કયા કયા કાર્યોમાં કલાક લાગે છે? તો કે શર્ટ સીવવામાં, તો કલાકમાં કયા કયા કામ થાય? તો કે એક શર્ટ સીવવામાં કલાક હોય જાય, તેમજ શાળાનું ઘરકામ કરવાનું એટલે કે હોમવર્ક કરવાનું, તેમજ દિવસમાંથી રાત થવામાં આવે દિવસો, સ્વેટર ગૂંથવામાં, સાડી વણવામાં, કેળાને પાકવામાં, એક મહિનો પૂરો થવામાં, પૂનમ પછી ફરીથી પાછી બીજી અમાસ આવે, તેમજ બીજમાંથી છોડ બનતા આશરે ઘણા બધા દિવસો લાગી જાય છે। મહિનાઓ ક્યારે લાગે? તો કે એક વર્ષ પૂરું થવામાં, જેમ કે શિયાળામાંથી ઉનાળો, ઉનાળામાંથી ચોમાસું, અને પાછું ચોમાસામાંથી શિયાળો આવો, એ માટેનો સમયગાળામાં ઘણા બધા મહિનાઓ લાગે। વર્ષો કે કયા કયા કાર્યમાં વર્ષો થઈ જાય? તો કે નાના બાળકોમાંથી યુવાન બનવામાં, યુવાનમાંથી વૃદ્ધ થવામાં, નાના છોડમાંથી વૃક્ષો બનવામાં, તેમજ ત્રીજા ધોરણમાંથી ચોથા ધોરણમાં જવું હોય, ઉનાળામાંથી શિયાળો પૂરું થવામાં, આ દરેક કાર્યોમાં બાળકો વર્ષો લાગી જાય છે।